જય મા માધવ વિદ્યાર્થી મિત્રો પન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું અમિત કાછડિયા ધોરણ 9 ગણિત માં આજે ચેપ્ટર 5 યુક્લિડ ની ભૂમિતિ નો પરિચય લઈને તમારી સાથે ઉપસ્થિત થયો છું મિત્રો ભૂમિતિ એટલે શું ભૂમિતિ ને અંગ્રેજી માં જીઓમેટ્રી કહેવાય બરોબર પૃથ્વી નું માપન એવું આપણે એનો અર્થ કાઢી શકીએ કે ભૂમિતિ એટલે શું તો કે પૃથ્વીનું માપન હવે વિદ્યાર્થી મિત્રો તમે ભૂમિતિ અગાઉના ઘણા ચેપ્ટરથી થોડો થોડો ભણતા આવો ઉદાહરણ તરીકે થોડો ત્રિકોણ વિશે પણ તમે અભ્યાસ કરી ચૂક્યા હશો થોડો ચતુષ્કોણ વિશે અભ્યાસ કરી ચૂક્યા હશો બિંદુ સમતલ રેખા કિરણ રેખાખંડ એના વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા હશો પણ ધોરણ 9 થી હવે તમે જેમ આગળ વધશો તેમ થોડુંક એક ઉચ્ચ કક્ષાનું ભૂમિતિનું લેવલ આપણી સમક્ષ આવે એના માટે ચેપ્ટર 5 આપેલું હોય છે કે ચેપ્ટર 5 આપણને શું કરાવે કે ભૂમિતિનો પરિચય ફરીથી કે ભૂમિતિમાં આ ચેપ્ટરમાં અહીંથી લઈને આપણે જ્યાં સુધી 11 12 સાયન્સ કે કોલેજ સુધી મેથ્સ ભણીએ ત્યાં સુધી એકદમ ઉચ્ચ કક્ષાનું ભૂમિતિ આવે આના મુખ્ય ટોપિક છે ભણવાના ચેપ્ટર 5 ના આમ તો આ ચેપ્ટર માંથી એક એક માર્ક નું વાર્ષિક પરીક્ષામાં કે છમાસિક પરીક્ષામાં એક કે બે માર્ક નું એમસીક્યુ એક બે વાક્ય નો પ્રશ્ન અથવા ખાલી જગ્યા ખરા ખોટું પૂછા થઈ જાય બરોબર કોક રેર કેસ માં એક આદો દાખલો પૂછાય પણ ખાસ આ ચેપ્ટર નું એક એક માર્ક નું ખાલી જગ્યા ખરા ખોટો હોય વિકલ્પ હોય કે જોડકું હોય તે પૂછવાની શક્યતા બહુ જાજી હોય ચેપ્ટર 5 યુક્લિડ ની ભૂમિતિ નો પરિચય આ પોઈન્ટ્સ છે બધા મિત્રો આપણે ઝૂમ લેક્ચર માં લાઈવ ભણીશું પ્રો આ બધી થિયરી છે થિયરી આપણે ઝૂમ લેક્ચર માં ત્યાર પીપી આવશે ઝૂમ લેક્ચર આવશે ત્યારે શું કરશું આપણે લાઈવ ભણીશું પણ ટોપિક્સ ક્યાં ક્યાં છે તો કે સૌથી પહેલા ભૂમિતિ નો પરિચય આપણે શીખીશું ત્યારબાદ બિંદુ રેખા સમતલ અને ઘન પદાર્થના સોરી ઘનના પરિમાણ વિશે અભ્યાસ કરીશું ત્યાર પછીની યુક્લિડની 7 વ્યાખ્યાઓ આમ તો 23 વ્યાખ્યાઓ છે પણ તેમાંની આપણને પાઠ્યપુસ્તકમાં 7 વ્યાખ્યાઓ આવેલી છે તેના વિશે શું કરીશું આપણે અભ્યાસ કરીશું યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો વિશે શું કરીશું આપણે અભ્યાસ કરીશું યુક્લિડની 5 પૂર્વધારણાઓ પ્રમેયનો પરિચય અને અલગ અલગ સમાંતર રેખાઓ વર્તુળની ત્રિજ્યાઓ વગેરે રેખા કોને કહેવાય રેખાખંડ કોને કહેવાય એના વિશે શું કરીશું આપણે વ્યાખ્યાઓ વિશે અભ્યાસ કરીશું આજે શું કરીશું મિત્રો આપણે તો કે આજે સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 4 5 અને 6 વિશે શું કરીશું અભ્યાસ કરીશું દાખલા નંબર 4 રકમ આપી છે કે જો AC બરાબર BC થાય AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/AB છે પછી આપણે એવું કીધું કે આકૃતિ દોરીને શું કરો સ્પષ્ટ કરો આપણે એવું કીધું છે એક AC બરાબર BC થાય તેવું બિંદુ અહીંયા A છે અહીંયા B છે AC અને BC A થી C નું અંતર B થી C નું અંતર બે કેવું હોવું જોઈએ સમાન હોવું જોઈએ એનો મતલબ શું કે આ બિંદુ C છે ક્યાં આવેલું હોવું જોઈએ રેખાખંડ AB ની વચ્ચે આવેલું હોવું જોઈએ તો આપણે સાબિત શું કરવાનું છે કે AC બરાબર 1/2AB એટલે A થી C નું માપ છે એ AB કરતા કેવું છે અડધું છે આનું
કહેવાનો મતલબ શું થાય કે એ થી સી નું માપ, એ થી સી નું અંતર છે કેટલું છે, એ બી કરતા કેવું છે અડધું. ઉદાહરણ તરીકે એ બી 10 હોય તો તમારે કેવું સાબિત કરવાનું કે એ સી છે એ કેટલું છે 5 છે. એના માટે આપણે જે આપણને આપેલું છે એનો ઉપયોગ કરીએ, એ સી બરાબર બી સી. હવે બંને બાજુ AC ઉમેરતા બંને બાજુ આપણે શું કરીએ, AC ઉમેરી બે બાજુ, તેથી AC પ્લસ AC બરાબર આ BC છે પ્લસ AC. હવે અહીંયા કેટલા AC થયા, એક AC બે AC, તો અહીંયા આપણે શું લખીએ થાય 2 AC. હવે BC BC AC આ બે નો સરવાળો શું થાય, AB. આપણે ખાલી AC જોતા હોય તો AC એને બે કેવા સ્વરૂપે છે, ગુણાકારના સ્વરૂપે છે, તો બે ક્યાં છે સામે AB ના છેદમાં. આપણે એને આમ પણ લખી શકાય, બે ને આપણે એક ના છેદમાં બે કોમન કાઢી લઈએ તો AC બરાબર એક ના છેદમાં બે AB. અહીંયા મિત્રો આપણે યુક્લિડનો સ્વયંસિદ્ધ શક્તિનો શું કીધું છે, ઉપયોગ કર્યો છે, જે આપણે ઝૂમ લેક્ચર ભણશું ત્યારથી તમને એકદમ અંદાજ આવી જશે કે સરખામાં સરખું ઉમેરીએ એવો એક યુક્લિડનો શું છે સ્વયંસિદ્ધ શક્તિ છે. શું કીધું આપણે ફરીથી, AC બરાબર BC આપણે રકમ આપ્યું હતું, બંને બાજુ શું કર્યું, AC AC ઉમેર્યું, બંને બાજુ સમાન ઉમેર્યું, AC AC બે વખત હતો, શું લખ્યું એને 2AC, BC અને AC નો સરવાળો શું થાય આખું AB થાય, બે ક્યાં કે સામે છેદમાં ગુણાકારમાં, તેથી AC બરાબર 1 ના છેદમાં 2 AB બરાબર. આના પછી પાંચમો દાખલો છે, પાંચમો દાખલો વર્ગમાં આપણને કીધી છે કે પ્રશ્ન 4 માં બિંદુ C, પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું મધ્ય બિંદુ કહેવાય છે. આપણે શું કીધું છે કે ઉપર પ્રશ્ન 4 હતો, આની પહેલા ભણેલો હતો, પ્રશ્ન 4 માં બિંદુ C રેખાખંડ AB નું મધ્ય બિંદુ કહેવાય છે. કહેવાય છે તો સાબિત કરો કે, સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. આવું આપણે શું કરવાનું છે, સાબિત કરવાનું. તે ઉપરનો પ્રશ્ન તો એમાં આવું હતું, આપણે એ બી બરોબર, એમાં વચ્ચે શું હતું, સી બિંદુ હતું. તો આપણે અહીંયા શું કીધું છે કે સાબિત કરવાનું છે કે રેખાખંડને માત્ર એક જ મધ્ય બિંદુ હોય, એવું શું કરવાનું આપણે સાબિત કરવાનું. જો મધ્ય બિંદુ તો હંમેશા એક જ હોય, બે મધ્ય બિંદુ હોય નહીં, પણ છતાં આપણે શું કરવું પડે, સાબિત કરવું પડે કે ધારો કે રેખાખંડ AB ના મધ્ય બિંદુઓ C અને D છે. આપણે તારી લીધું કે બે મધ્ય બિંદુ છે, સાચું વિચારતા નથી, શું કરી દો, આપણે ધારી લીધું કે એને બે મધ્ય બિંદુ હોય. ઉદાહરણ તરીકે સી નું મધ્ય બિંદુ હોય બરોબર, તો સી આમ લખી શકે, સી આમ લખી શકે, સી મધ્ય બિંદુ હોય તો શું થાય કે એ થી સી નું માપ એ બી થી કેટલું હોય, અડધું હોય. એને સમીકરણ એક કહી દઈએ આપણે. ઇન કેસ જો બી મધ્ય બિંદુ હોય, એ બી બરાબર એક ના છેદમાં બે, એ બી લખી શકાય. સી મધ્ય બિંદુ હોય તો શું થાય કે સી જો મધ્ય બિંદુ હોય તો એ
અભિકર્તા કેવું હોય? અડધું હોય. ડી મધ્ય બિંદુ હોય તો એમાં સેમ કેસ, ઈ અભિકર્તા કેવું હોય? અડધું હોય. એ લખો આપણે. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, 2 માંથી શું કરીએ? બાદ કરી. તેથી AD માઈનસ AC બરાબર, AD નું મૂલ્ય શું છે? 1 ના છેદ માં 2 AB માઈનસ AC નું મૂલ્ય શું છે? 1 ના છેદ માં 2 AB. જો 1 ના છેદ માં 2 AB માંથી 1 ના છેદ માં AB બાદ થાય તો શું થાય? 0. તેથી AB માઈનસ AC બરાબર 0. તમે AD માંથી AC બાદ કરો તો શું વધે? CD બરાબર 0. જાનો મતલબ શું થયો? કે C અને D વચ્ચે અંતર કેવું છે? 0 છે. કેવું એનો મતલબ શું થાય? કે C અને D વચ્ચે અંતર કેવું છે? 0 છે. તો ધ્યાન લખી શકાય કે તેથી C અને D એ એક જ બિંદુ છે. બે કેવા હોય? એક ની ઉપર એક જ આવેલો હોય, એક જ બિંદુ છે, તો જેની વચ્ચે નું અંતર શું થાય? 0 છે. તેથી રેખાખંડ ને 1 અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD. એક આકૃતિ આપણને આપેલી છે, A B B અને C આપણે. તમારે એવું સાબિત કરો, આપણને રકમ એવો હોય કે AC બરાબર BD. શું આપેલું છે? AC બરાબર BD. આની બધી શું સાબિત કરવું હોય કે AB બરાબર CD આપણે સાબિત કરવું છે. આપણને એક AC બરાબર BD સાબિત કરવું હોય કે આટલું એક હોય, A થી C નું માપ અને B થી D નું માપ સમાન હોય, સાબિત શું કરવાનું હોય? A થી B નું માપ અને ગોંડલ થી રાજકોટ. વચ્ચે શું આવ્યું? સાપર. તો આપણે એમ પણ કહી શકાય, ગોંડલ થી સાપર, સાપર થી રાજકોટ, બરોબર. એ હવે શું કરશું? સરખામાંથી સરખું બાદ કરતા, એક સ્વયં સિદ્ધ સત્ય છે કે સરખામાંથી સરખું બાદ કરતા, સરખું શું બાદ કરશું? તેથી બંને બાજુ ડીસી બાદ કરતા, બંને બાજુ ડીસી આપણે શું કરતા બાદ કરીએ, આવું લખી શકાય એપી પ્લસ બીસી માઇનસ બીસી બરાબર. અહીંયા બીસી પ્લસ
CD minus BC. BC, BC શું થાય? ઉડી જાય તેથી AB બરાબર BC, BC ઉડી ગયા. CD. AB બરાબર CD. બરાબર તો આ મુખ્ય ત્રણ દાખલાઓ હતા આ ચેપ્ટરના. બાકી મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે એની થિયરી એ એકદમ સમજવા લાયક છે, જેથી આપણે શું થાય અગાઉ જે આપણે પછીના ચેપ્ટર ભણશું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું બધા ચેપ્ટર ભૂમિતિના બેઝ છે. બરાબર, એટલે થિયરી એકદમ સમજવી ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે એનો લેક્ચર જૂનમાં ગોઠવશું. જૂન દ્વારા આપણે થિયરી વિશે શું કરશું અભ્યાસ કરશું. બરાબર, ત્યાં સુધી તમે બધા ઘરમાં રહો, સેફ રહો. હા, બીજી એક વાત, આજે જે આપણે ત્રણ દાખલા ગણેલા 5.1, 5.1 ચોથો, પાંચમો અને છઠ્ઠો, એના સિવાય તમને ચેપ્ટરના થિયરીની પીડીએફ મળી જાય. તમારે શું કરવાનું, પાટી બુકમાં તમે ચેપ્ટર એક લખતા હતા ત્યાં સુધી, બરોબર, ચેપ્ટર એક સંપૂર્ણ પૂરું થઈ જાય પછી ચેપ્ટર પાંચ શરૂ કરવાનું. ચેપ્ટર પાંચ માં પેલા એક થિયરી લખી નાખવાની બધી ચાકી પીડીએફ આવી બધી, પછી 5.1 નો દાખલા નંબર 4 5 અને 6 ની બાકી કુમાં સારા અક્ષરે લખી નાખો. જય મામા.